गुड मॉर्निंग विद्यार्थी मित्रों, सुप्रभातम। धोरण 12 भौतिक विज्ञान पाठ 10 तरंग प्रकाश शास्त्रनी आपणे वातो करी रह्या छीए। अगौना लेक्चर नी अंदर आपणे हाइगेन्सनो सिद्धांत भण्या अने हाइगेन्सना तरंगग्रहना सिद्धांत द्वारा समतल तरंगग्रह एक माध्यममांथी बीजा माध्यममां जाय तो वक्रीभवन केवी रीते थाय एनी समजूती आपणे आपी। टूंकमां तरंगवाद द्वारा वक्रीभवनी घटना समजावी शकावी। शू आ तरंगग्रहना सिद्धांत द्वारा ज परावर्तननी घटना पण समजी शकाय? तो मित्रों, आजनो आपणो प्रश्न छे हाइगेन्सना सिद्धांतनी मददथी तरंगनुं परावर्तन समजाओ। અહીં આપણે સમતલ તરંગગ્રહનું પરાવર્તન સમજીશું મિત્રો। મિત્રો, યાદ કરો, વક્રીભવનમાં તરંગ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જવાની વાત હતી, જ્યારે પરાવર્તનમાં કોઈ પરાવર્તક સપાટીને અથડાઈને એના એ જ માધ્યમમાં પાછું મોકલવાની વાત આવશે। એટલે આપણે એક પરાવર્તક અરીસો લઈશું, અહીં સમતલ અરીસા ઉપર થતું પરાવર્તન સમજાવવાનો આપણે પ્રયાસ કરીશું। મિત્રો, ધારો કે મારી પાસે આ કોઈ સમતલ અરીસો છે। મિત્રો, સમજી લેજો તમે, આ કોઈ મિરર છે, સમતલ અરીસો છે। ધારો કે અરીસાનું નામ આપવું હોય તો આપણે આપીએ એમ એન, એ પરાવર્તક સમતલ સપાટી છે। હવે આના ઉપર આપણે તરંગગ્રહ આપાત કરીશું, સમતલ તરંગગ્રહ। ધારો કે આ એક સમતલ તરંગગ્રહ છે મિત્રો, જો અહીંથી પ્રકાશનો કિરણો સમાંતર આવતો હોય તો કિરણો સમાંતર તો તરંગગ્રહ સમતલ હોય। ધારો કે આ સમતલ તરંગગ્રહ એ બી, પણ હજુ તમે જો એ આપણી પરાવર્તક સપાટી ઉપર આપાત થયું નથી, એટલે પરાવર્તનની ઘટના હાલ બનવાની નથી, માટે આ બિંદુમાંથી નીકળેલો ગૌણ તરંગો આમ જ આગળ વધવાનો, અહીંથી નીકળેલો તરંગો પણ આમ જ આગળ વધવાનો। જો તમે આ બિંદુ લ્યો તો એનો એ તરંગો આગળ જ વધવા। ધારો કે આ તરંગગ્રહ ગતિ કરતું 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 જો કોઈ એક ક્ષણે, ધારો કે આ એ બિંદુ આટલે આવે તો બી બિંદુ એ કદી આટલે આવી હશે, તો આપણું આ તરંગગ્રહ એ બી બતાવીએ મિત્રો। હવે જો આ એ સપાટી પર આપાત થયું એટલે હવે પરાવર્તનની ઘટના શરૂ થશે, અને આપણે આ શરૂઆત બતાવીશું ટી બરાબર ઝીરો સમય। તો હવે જો ટી બરાબર ઝીરો સમય એક સમતલ તરંગગ્રહ એ બી પરાવર્તક સપાટી એમએન ઉપર આપાત થાય છે, આ એ છેડો પહેલો આપાત થયો, હજુ આ છેડો તો સપાટી પર આપાત થયો નથી, માટે આ તરંગગ્રહ ઉપરના દરેક કણો સ્વયં સ્વતંત્ર એવા ગૌણઉદ્ગમ તરીકે વર્તશે। પણ મિત્રો, જો આનું તો હજુ તરંગ આમ જ જવાનું પરાવર્તન થશે નહીં, આનું પણ જો આમ જ જવાનું, પણ જો આનું પરાવર્તન ચાલુ થઈ જશે, આમાંથી જે ગૌણ તરંગો ઉત્પન્ન થવાના એ આગળ નહીં જાય, હા હમણાં બીજું ઘટ માધ્યમ હોત તો કદાચ જોત, પણ આ તો અરીસો આવી ગયો એટલે આગળ જવાના બદલે આમ પાછળ જશે, એટલે શરૂઆત પરાવર્તનની અહીંથી થઈ જાય, હજુ આમનો તો વારો બહુ, કારણ કે એ જ્યારે સપાટી પર આપાત થાય પછી પરાવર્તન થાય। ધારો કે આમનો વાળો આવશે, પણ ધારો કે ટી સમય અહીંથી અહીંયા પહોંચતો તો સમય લાગે છે, તો આ બિંદુમાંથી નીકળેલું તરંગગ્રહ અહીંયા તો સમય આવશે। ધારો કે આ બિંદુને આપણે સી નામ આપીએ, બરાબર, તો જો આ બિંદુ તો સમય આવશે, પણ આ બિંદુ એના કરતો થોડું વહેલું આવી જશે, જ્યારે સૌથી પહેલું આ આવી ગયું, એટલે આ દરેક બિંદુમાંથી જે ગૌણ તરંગો નીકળવાના એમાંથી આ બિંદુમાંથી નીકળતા ગૌણ તરંગોનું તો સમય બાદ પરાવર્તન ચાલુ થશે, આ બિંદુમાંથી નીકળતા ગૌણ તરંગોનું શરૂઆતથી જ પરાવર્તન ચાલુ થઈ જશે, જ્યારે ઓમનું પરાવર્તન ઓમનાથી લેટ અને ઓમના કરતો વહેલું ચાલુ થશે। માટે સ્વાભાવિક છે કે તમે તો સમયે જો પરાવર્તિત તરંગો દોરો તો હજુ આમનું પરાવર્તન થવાનું ચાલુ થશે, આમનું
થોડું વહેલું પરાવર્તન ચાલુ થયું એટલે એમનું આમ મોટું બનીશ, જ્યારે આમનું તો બહુ મોટું બનીશ. જો આપણે બીની વાત કરીએ તો આને અહીંથી અહીંયા આવતો લાગતો સમય ટુ મેં બતાવ્યો, તો જો અંતર ગણી નાખીએ, ચલો આર્ય માધ્યમનો વેગ વી હોય તો અહીંથી અહીંયા આવતો લાગતો સમય ટુ હોય, તો અંતર બરાબર વેગ ગુણ્યા સમય, માટે અંતર બી સી બરાબર વેગ વી અને સમય ટુ લઈશું. જો અહીંથી આવતું તરંગગ્રહ જેને આપાત તરંગગ્રહ કહેવાય, જો અહીંયા હું સપાટીને લંબ દોરું મિત્રો, તો આપાત કિરણે લંબ સાથે બનાવેલા ખૂણાને આપાત કોણ આઈ કહેવાય. બરાબર આખો 90 થાય તો પછી આટલો 90 માઇનસ આઈ થાય, પાછો આ કેટલો થાય તો મિત્રો આ આઈ થાય. તો જો આ આપાત તરંગગ્રહ કહીશું, આને આપાત તરંગગ્રહ, તો આપાત સમતલ તરંગગ્રહ એ બી જે આઈ જેટલા ખૂણે સપાટી પર આપાત થાય છે, મારે ટો સમય બાદ પરાવર્તિત તરંગગ્રહ દોરવું છે. તો ટો સમય બાદ હજુ આમાંથી તો તરંગ નીકળી જ નથી, હવે નીકળે છે. જ્યારે આમાંથી સ્ટાર્ટિંગમાં નીકળી જતું તો એને ટો સમય બાદ કંઈક અંતર કાપીશ. હવે જો અહીંયા આ માધ્યમ હવા છે તો પાછું પણ હવામાં જ જાય છે, તો પછી ટો સમયમાં જો આ આટલું અંતર કાપતું હોય તો અહીંથી નીકળેલું તરંગ પણ એટલું જ અંતર કાપતું હોય, તો આપણે વી ટો જેટલી ત્રિજ્યાવાળું આમ વર્તુળ કે ચાપ દોરીશું મિત્રો. તો જો આપણે અહીંયા એટલી જ એટલું જ અંતર બતાવીશું આપણે અને એટલી ત્રિજ્યાવાળી ચાપ દોરીશું મિત્રો. જો ફરી એકવાર અહીંથી તરંગ આવ્યું તો પહેલો આ છેડો અહીંયા આપાત થયો, માટે હવે જો આ દરેક કણમાંથી ગૌણ તરંગો નીકળે તો હજુ આમનો તો આગળ જ જાય પણ આમનું પાછું જાય, એટલે અહીંથી પરાવર્તન વહેલું શરૂ થશે. પછી આ તરંગગ્રહ જ્યારે અહીં આવે તો હવે આ બિંદુમાંથી નીકળેલા તરંગનું પરાવર્તન ચાલુ થાય, પણ એ દરમિયાન ઓમનું બહુ આગળ વધી ગયું હોય અને આમનો વાળો તો ટો સમય બાદ આવશે, તો ટો સમય બાદ હજી આ શરૂ કરશે, પણ એ દરમિયાન ઓમમાંથી નીકળેલું તરંગ થોડું મોટું થઈ ચૂક્યું છે. જ્યારે આમાંથી નીકળેલું તરંગ તો બહુ મોટું થઈ ચૂક્યું છે. જો આમને અહીંથી અહીંયા આવતો ટો સમય લાગે તો આમાંથી નીકળેલું તરંગ પણ ટો સમયમાં આટલી પહોંચ્યું છે. બરાબર, એટલે જો તમે આ અંતર લો, ધારો કે તમે કોઈ વિદ્યાર્થી આમ દોરે આ અંતર ઈ, એ અંતર, તો એ અંતર પણ આપણે ગણી શકીએ મિત્રો. તો જો અંતર એ ટો સમય, કારણ કે અહીંથી અહીંયા આવતો જેટલો સમય લાગ્યો તો પરાવર્તનમાં પણ આપણે એટલા જ સમય બાદ તરંગગ્રહ દોરી જશે, અને આ માધ્યમમાં વેગ વી છે તો પાછું જતું એ માધ્યમ એ જ છે, એટલે વેગ એટલો જ હોય, તો વેગે એટલો એટલો જ લેવાનો, માટે એ બરાબર આટલું જ અંતર થવાનું બીસી. તો આ પરાવર્તિત તરંગગ્રહ ઓમાંથી નીકળેલું, આ પરાવર્તિત તરંગગ્રહ આમાંથી નીકળેલું, અને હજુ આ તો સ્ટાર્ટ કરીશું, તો હવે ટો સમય બાદ આ બધા જ પરાવર્તિત તરંગગ્રહોને પરિસ્પર્શ શું દોરો મિત્રો, પૃષ્ઠ દોરો. તો આ પરાવર્તિત તરંગગ્રહ કે જો આર્ય આપાત થતું તરંગગ્રહ હતું તો આ પાછું જતું તરંગગ્રહ કહેવાય, જેને આપણે પરાવર્તિત તરંગ અગ્રહ કહીશું મિત્રો. અને જેમ આપાત તરંગગ્રહે બનાવેલા ખૂણાને આપાત કોણ આવી કીધો, તો આ પરાવર્તિત તરંગગ્રહે આ બનાવેલા ખૂણાને પરાવર્તન કોણ આર કહીશું મિત્રો આપણે. એટલે જો આવું થયું મિત્રો, ધારો કે આપણે નીચે કોઈ રબ્બરની ડનલોપની ગાદી હોય અને કોઈ લાકડી આ રીતે ત્રોસી આમાં દઈએ, તો જો આ ત્રોસી લાકડી જ્યારે આમ આપાત થાય તો પહેલો આ છેડો એના ઉપર ટકરાય, અને જો આમ ટકરાઈને આમ પહેલો એ ઉછળે આમ થશે જો, એટલે આ પહેલો ઉછળે એટલે એ વધારે અંતર કાપી, હજુ આ ટચ થયું એવી વાત થઈ. બરાબર, જો ફરી એકવાર એમએન એ પરાવર્તક સમતલ સપાટી છે મિત્રો, એક સમતલ તરંગગ્રહ એ બી ગતિ કરતું કરતું ટી બરાબર 0 સમયે પરાવર્તક સપાટી સાથે આઈ જેટલા ખૂણે આપાત થાય છે, તો એ બી એ આપાત તરંગગ્રહ છે, આઈ એ આપાત કોણ છે. હવે આ તરંગગ્રહ ઉપરના દરેક કણો
સ્વયં સ્વતંત્ર એવા ગૌણોદગમ તરીકે વર્તશે અને પોતાનામાંથી ગૌણ તરંગોનું ઉત્સર્જન કરશે. આપણને પરાવર્તનમાં રસ છે, માટે અહીંથી નીકળેલા તરંગોનું પરાવર્તન તો થશે નહીં, અહીંથી નીકળેલાનું પણ નહીં, પણ અહીંથી જે તરંગ નીકળવાનું એનું ચાલુ થઈ જશે. એટલે સૌથી પહેલાં એ બિંદુમાંથી નીકળેલા તરંગનું પરાવર્તન ચાલુ થઈ જશે. પણ જો આ તરંગગ્રહ અહીં આવશે એટલે આમાંથી નીકળેલા તરંગનું પરાવર્તન આના કરતો થોડું લેટ ચાલુ થશે. જ્યારે આમનું તો ટો સમય બાદ જ થશે, તો ટો સમય બાદ હજુ આ શરૂ કરશે, પણ એ સમયગાળા દરમિયાન આમાંથી નીકળેલું તરંગ થોડું મોટું થઈ ચૂક્યું છે અને આમાંથી તો બહુ મોટું થઈ ગયું છે, કારણ કે એમને વહેલું પરાવર્તન ચાલુ કરી દીધું. તો આપણે ટો સમય બાદ આવો ગૌણ તરંગગ્રહ દોરી શકીએ મિત્રો. પછી બધાને પરિસ્પર સુસુદોરો પૃષ્ઠ, તો એને પરાવર્તિત તરંગગ્રહ કહીશું મિત્રો. તો ઈ સી એ પરાવર્તિત તરંગગ્રહ છે, એ બી એ આપાત તરંગગ્રહ છે. પરાવર્તિત તરંગે બનાવેલો ખૂણો પરાવર્તન કોણ કહીશું. જો હવે આપણે એક ત્રિકોણ એ ઈ સી, ત્રિકોણ એ ઈ સી અને આ ત્રિકોણ એ બી સી, જો આ તમે સ્પર્શક દોર્યો છે એટલે આ કાટખૂણો થાય. અહીંયા તો આ કાટખૂણો છે જ બરાબર. તો જો ખૂણો આ ત્રિકોણમાં ખૂણો એ ઈ સી, ખૂણો એ ઈ સી 90 છે, જ્યારે અહીંયા આ બી ખૂણો એ બી સી 90 છે. એટલે બંને ત્રિકોણમાં આ કાટખૂણો છે મિત્રો, કાટખૂણ છે. કાટખૂણાની સામેની બાજુને શું કહેવાય? કર્ણ. તો ત્રિકોણ એ સીમાં કર્ણ કેટલો? એ સી. અને પેલા ત્રિકોણમાં કર્ણ કયો? તો આ કાટખૂણાની સામેની બાજુ એ સી. તો જો આ એક કર્ણ પણ સરખો છે મિત્રો બંનેમાં. ચલો આ ત્રિકોણમાં આ બાજુ એ, તો એ બાજુની લંબાઈ તો આપણે ગણી નાખી, કેટલી હતી ભાઈ? વીટો. એ રીતે આ ત્રિકોણમાં આ બીસી બાજુની લંબાઈ, તો બીસી બરાબર પણ વીટો હતું, તો એક બાજુ પણ સરખી છે. તો આમ બંને ત્રિકોણમાં, તો જો કાકબા પ્રમેય નવમા ધોરણમાં પ્રમેય આવતો હતો, કાટખૂણો કર્ણ અને બાજુ, જો બે ત્રિકોણોમાં બંનેમાં કાટખૂણો કર્ણ અને બાજુ સરખી હોય તો કાકબા પ્રમેય પ્રમાણે આ બંને ત્રિકોણો એકરૂપ ત્રિકોણો છે. તો પછી જો આ બાજુની સામેનો ખૂણો આવી હોય તો આ બાજુની સામેનો ખૂણો આર છે. જો આ બાજુઓ સરખી હોય તો એમની સામેના ખૂણા પણ સરખા હોય, તો એનો મતલબ કે આઈ બરાબર આર થાય. એનો મતલબ કે આપાત કોણ બરાબર પરાવર્તન કોણ થાય. તો મિત્રો આ તો પરાવર્તનનો એક નિયમ છે, યાદ કરો. કિરણ પ્રકાશ શાસ્ત્રમાં પરાવર્તનનો એક નિયમ કે આપાત કોણ અને પરાવર્તન કોણનો મૂલ્યો સમાન હોય છે. એમાં અહીંયા પણ એવું જ થયું, પણ તરંગગ્રહની ચર્ચા લઈને આપણે આ વાત સાબિત કરી. એટલે આઈગેન્સનો તરંગવાદ પરાવર્તનની ઘટના સમજાવવામાં પણ સફળ થાય છે એવું કહી શકાય. જો વક્રી ભવનમાં તમારે શું યાદ રાખવાનું? તરંગ એક માધ્યમમાંથી બીજા માધ્યમ જાય, અને બીજા માધ્યમમાં જાય એટલે વેગ બદલાઈ જાય, એટલે આ અંતર ઓછું થઈ જાય ઘટ માધ્યમમાં, અને પાતળું હોય તો વધારે થાય. જ્યારે આમાં આવતું એ એ માધ્યમમાં, પાછું જતું એ માધ્યમમાં, એટલે અંતર સરખું જ આવે. વેગ સરખો એટલે અંતર સરખું આવે, બસ આટલો ફરક બંને પ્રશ્નો. બોલો ક્લિયર? તો પરાવર્તનની સમજૂતી કે તો તમારી આ આકૃતિ દોરી અને થોડું લખાણ લખી અને બે ત્રિકોણો એકરૂપ છે અને એ રીતે તમારે આપાત કોણ અને પરાવર્તન કોણ સરખા છે એમ સાબિત કરી દેવાનું મિત્રો, બરાબર. તો આમાં આઈગેન્સના તરંગવાદ દ્વારા વક્રીભવન અને પરાવર્તન બંને વાત સમજાવી શકાય છે. જો મિત્રો પાતરા પ્રિઝમથી સમતલ તરંગનું વક્રીભવન સમજાવો. ધારો કે આ એક પાતરો પ્રિઝમ છે મિત્રો. ધારો કે અહીંથી હું સમાંતર કિરણો આપાત કરું, કિરણો સમાંતર, તો તરંગગ્રહ સમતલ હોય. જો આ સમતલ તરંગગ્રહ ગતિ કરતું કરતું અહીંયા આવે તો શું આ તરંગગ્રહ આમના આમ જ જશે મિત્રો? જો ખરેખર આમના આમ જાય તો આ રીતે આપણને તરંગગ્રહ પણ પેલી બાજુ મળવું જોઈએ. પણ જો મિત્રો ધારો કે આપણે સગવડતા માટે નામ આપીએ આ એ વન અને બી, આ તરંગગ્રહનો આ એ વન છેડો અને અહીંથી જતું તરંગને કાચમાં વધારે જવાનું છે,
જ્યારે અહીંયા જતા ભાગને એ કાચમાં ઓછું જવાનું છે. એટલે આ પ્રિઝમનો નીચેનો ભાગ જાડો છે, એટલે આ તરંગગ્રહનો નીચેનો છેડો એમાંથી નીકળતા તરંગોને ઘટ માધ્યમમાં વધુ અંતર કાપવાનું છે. જ્યારે પેલાને ઘટ માધ્યમમાં ઓછું દોડવાનું છે, બરાબર. એટલે જો અહીંયા ધારો કે આપણો આ તરંગગ્રહ A1B1 આપાત થયું, અહીંયા જો આ તરંગગ્રહ અહીંયા આપાત થયું ગતિ કરતું કરતું અહીંયા, હવે અહીંયા વક્રી ભવનની ઘટના થશે મિત્રો. પાત્ર માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જઈએ તો વકુ વળશે, પણ અહીંયા વકુ વળશે. પણ જો અહીંયા જેટલું આટલું અંતર કાપવા માટે જેટલો સમય લાગે તો એટલા જ સમયમાં અહીંયા એટલું જ અંતર કપાય. પણ હજુ જુઓ, હવે આ તરંગ જે છે એ હવામાં નીકળી ગયું, જ્યારે હજુ અહીં તો કાચમાં જ ફરી જશે. એટલે સ્વાભાવિક છે કે આ ધીમું પડી જવાનું, જ્યારે એની સાપેક્ષમાં આમાં આગળ નીકળી જવાનું. ધારો કે આ A1 થી A2 આગળ આવ્યું તો શું પેલું આટલે આવ્યું છે મિત્રો? ના, કારણ કે એને કાચમાં ઓછું દોડવાનું હતું એટલે આગળ નીકળી ગયું હોય, એટલે પેલું B2 અહીંયા આવી ગયું હોય. તો જો A1 A2 આમ હતું, પણ B1 B2 આમ નહીં આવે, આમ આવશે મિત્રો, રાઈટ. એટલે જો આપણે આવું કહીશું કે અહીં એક સમતલ તરંગગ્રહ તમારું આવ્યું, પણ એ જ એટલે તમારે આપણી ચોપડીની અંદર આવી આકૃતિ બતાવી છે કે જો સમતલ તરંગગ્રહ આમ આપાતથી તો શું બહાર નિર્ગમન પામતું, પણ તરંગગ્રહ આ રીતે હશે તો ના, એવું નહીં હોય. એનું કારણ એ છે મિત્રો કે નીચે આવતો તરંગગ્રહનો ભાગ જેને કાચમાં વધારે અંતર કાપવાનું છે, તો અહીંયા વધારે અંતર કાપવાનું છે અને આ ઘટ માધ્યમ છે, ઘટ માધ્યમમાં વેગ ઓછો હોય એટલે આ ધીમે ધીમે દોડશે. જ્યારે અહીંયા જો આ ભાગ હવામાં આવી ગયો છે એટલે તે વધારે અંતર કપાઈ જશે. એટલે આ B થી B1 સુધીનું અંતર, B1 B2, આ B1 B2 અંતર વધુ હશે, એની સાપેક્ષમાં A1 A2 અંતર ઓછું થઈ જશે. A1 A2 ઓછું, પરિણામે તમને આપાત તરંગગ્રહ સીધું હશે તો અહીં સીધું નહીં જોવા મળે, એમ વોકું વળેલું જોવા મળશે. તો એ નિર્ગમન આપાત તરંગગ્રહ, આ આપાત કિરણો હતો, એકબીજાને સમાંતર કિરણ જૂથ હતું, કિરણો સમાંતર, તો તરંગગ્રહ સમતલ હોય. આ બહાર નીકળતો કિરણોનું તરંગગ્રહ કિરણ જૂથ, તો એ બહાર નીકળતો કિરણોને નિર્ગમન કિરણો કહેવાય, તો આને નિર્ગમન તરંગગ્રહ કહેવાય. તો એ નિર્ગમન કિરણ જૂથનું તરંગગ્રહ A2B2 છે, આપાત કિરણોનું તરંગગ્રહ A1B1 છે. અહીં A1 થી A2 સુધીના માર્ગની લંબાઈ તમને ઓછી મળશે, જ્યારે એની સાપેક્ષમાં B1 થી B2 સુધીના માર્ગની લંબાઈ વધુ જોવા મળશે. કારણ એ છે કે પ્રિઝમમાં વેગ હવામાંના વેગ કરતો ઓછો હોય, તેથી પ્રકાશને A1 થી A2 સુધી પહોંચતો વધારે સમય લાગશે. અને એ જ સમયગાળા દરમિયાન તો પેલું બહુ આગળ નીકળી ગયું છે, પરિણામે આ પાછળ રહી જાય, આગળ નીકળી જાય, માટે નિર્ગમન પામતું તરંગગ્રહ સહેજ તમને સીધું ન રહેતો નમેલું જોવા મળશે મિત્રો. તો આ પ્રિઝમથી થતું વક્રીભવન મેં સમજાવ્યું, એટલે કહેવાનો મતલબ કે આમ હતું તો અહીંયા સીધું આમ નહીં આવે, આમ નમેલું આવશે, આ વક્રીભવન થયેલું જોવા મળશે. તો આ પ્રિઝમથી થતું વક્રીભવન આપણી પુસ્તકમાં તો ખાલી ટેમ્પરરી એક આકૃતિ દોરી દીધી છે કે ભાઈ અહીંથી આવતું તરંગગ્રહ આમ હોય તો અહીંયા જતું તરંગગ્રહ આમ નમેલું બતાડી દીધું છે. આ જાડો ભાગ છે તેઓ પાછો છેડો રહી ગયો, પાત્રા ભાગ બાજુ આગળ જતું રહ્યું, એટલે આ રીતે નમેલું તરંગગ્રહ. તો આ વક્રીભવનની ઘટના થયેલી જોવા મળશે મિત્રો. જો મિત્રો, આપણે હવે એક પાત્રા બહિર્ગોર લેન્સ વડે એક સમતલ તરંગગ્રહનું વક્રીભવન અને એક અંતર્ગોર અરીસા વડે સમતલ તરંગગ્રહનું પરાવર્તન સમજવું છે. તો જો આપણે દૂરથી સમાંતર કિરણો આવા દઈએ, ધારો કે આ દૂરથી સમાંતર કિરણો આવે છે અને કિરણો સમાંતર તો તરંગગ્રહ સમતલ. તો જો આ સમતલ તરંગગ્રહ ગતિ કરતું કરતું અહીંયા આવ્યું, બરાબર, આ તરંગગ્રહ જો ગતિ કરતું કરતું અહીંયા આવ્યું તો શું અહીંયા હવે તમને આવું સમતલ તરંગગ્રહ મળશે મિત્રો? તો જો હવે આપણે વિચારીએ, જો આ વચ્ચેના ભાગમાંથી જે કિરણો જવાનું
એના કાચમાં વધારે અંતર કાપવાનું છે. જ્યારે આ કિનારી ઉપર જે કિરણો જવાનું એને કાચમાં ઓછું અંતર કાપવાનું છે, બરાબર. એટલે સ્વાભાવિક છે કે અહીંથી નીકળેલું તરણ વચ્ચે થઈને જવાનું એટલે કાચ જેવા જાડા ભાગમાંથી પસાર થવાનું, અહીંયો કાચ જેવા પાતળા ભાગમાંથી પસાર થવાનું છે અને કાચ જેવા જાડા ભાગમાં વેગ ગતિ છે. એટલે ધારો કે આપણે 30 સમય બાદ વાત કરીએ તો 30 સમય બાદ અહીંથી દાખલ થયેલું કિરણ જો આટલે બહાર નીકળતું હોય તો શું આ કિરણ 30 સમયમાં આટલે જ આવશે? શું આ પણ 30 સમયમાં એટલે જ આવશે મિત્રો? તો ના, કારણ કે આ જાડા ભાગમાંથી પસાર થાય છે એટલે એને થોડો સમય 30 સમયમાં જો એ આટલે પહોંચે તો આ તો 30 સમયમાં થોડું આગળ નીકળી ગયું હોય, કારણ કે એને તો જાડા ભાગમાં નથી પસાર થવાનું એટલે ત્યાં એ ઓના કરતો આગળ નીકળી ગયું હોય. અને વળી ઘટ માધ્યમમાં પેલું વક્રી ભવન થાય એટલે જો આ આટલે આવે તો પેલું આટલે ક્યાંક આગળ આવી ગયું છે મિત્રો, બરાબર. એ ત્યાં આ પણ અહીંયા ક્યાંક આગળ આવી ગયું છે, ટૂંકમાં હજુ આ હજુ સપાટી પર જ છે પણ પેલું સપાટીમાંથી નીકળીને આગળ આવી ગયું હોય, પેલું સપાટીમાંથી નીકળીને આગળ આવી ગયું હોય. તો હવે જો આ ટી સમયે આ બધા બિંદુઓમાંથી પસાર થતું તરંગ અગ્ર દોરીએ તો તમને આવું જોવા મળશે મિત્રો. કહેવાનો મતલબ સમજો તમે કે ભલે ત્રણ સાથે આવ્યા હતા, જો આ સાથે નીકળી રહ્યા છે અહીં સુધી તો સાથે રહેવાના, પણ હવે આ કાચમાં થઈને જોવા એટલે લેટ પડી જોઈએ. પેલો કાચમાં ઓછું દોરવાનું એટલે ઓના કરતો આ વધારે અંતર કપાઈ જાય અને અહીંયા પણ વધારે અંતર કપાઈ જાય. એટલે આમને જો આટલાથી આટલે આવતો ટી સમય લઈએ તો એ જ ટી સમયમાં પેલું વધારે અંતર કાપી લે, આ વધારે અંતર કાપી લે, બરાબર. એટલે આપણે એ વધારે અંતર બધાનું વક્રી ભવન થાય એટલે આપણે વોકું વળેલું બતાવીશું. તો જો આ આટલે પહોંચ્યું, આ આટલે પહોંચ્યું અને હજુ આ તો નીકળ્યું જ છે, તો હવે આ બધામાંથી પરિસ્પર્શતું પૃષ્ઠ તો આ તરંગગ્રહ મળે મિત્રો. જો ખરેખર તરંગગ્રહને લંબ અને તરંગની ગતિની દિશાનું સૂચન કરતી રેખા કે એને કિરણો કહો તો આ કિરણો અહીંયા જ ભેગો થોત તો આ મુખ્ય કેન્દ્ર બને અને મુખ્ય કેન્દ્ર તો આપણને કેન્દ્ર લંબાઈ એફ જેટલી ત્રિજ્યાવાળું આવું તરંગગ્રહ મળે મિત્રો. ખ્યાલ આવી ગયો? તો બહિર્ગોળ લેન્સમાં આવી ઘટના બને મિત્રો. જો અહીં અરીસાની વાત કરીએ, ધારો કે તમે કોઈ સમતલ તરંગગ્રહ બાંધ્યો, જો તરંગગ્રહ સમતલ લેવા માટે કિરણો સમાંતર છે એટલે તરંગગ્રહ સમતલ છે, જો આ ગતિ કરતું કરતું અહીં આવી અહીં આવી, જો તમે જોશો મિત્રો, જો અહીં આવ્યું અહીં આવ્યું અહીં આવ્યું અહીં આવ્યું, આ છેડો જ્યારે અહીં ટચ થાય એ બધા આ ટચ થાય, હજુ આ નહીં ટચ થાય, જો હજુ આ રહી ગયા છે એટલે અહીંથી પરાવર્તન વહેલું ચાલુ થઈ જવાનું, અહીંથી પરાવર્તન વહેલું ચાલુ થઈ જવાનું. જ્યારે ઓમનું પરાવર્તન લેટ થવાનું, હજુ એ તો આટલા જશે ને પછી પરાવર્તન થશે, પણ એ આ જો આટલો પહોંચે એ દરમિયાન પહેલાં ક્યાંક પાછા વળી ચૂક્યા હોય. ધારો કે આમાંથી પરાવર્તન થઈને ટી સમયે, ધારો કે અહીંથી સબરજો માર્યો આમ જઈને આમ પાછું આવ્યું ટી સમયમાં, ધારો કે આટલે આવ્યું પણ પેલો તો એનાથી વહેલો પાછો આવી ગયો, તો આ એનાથી એ વહેલો પાછો આવી જાય, કારણ કે આમાંથી ગોળાકાર તરંગગ્રહ આમ પરાવર્તિત થઈ જવાનું, આમાંથી આમ આમ થઈ જવાનું, આમાંથી આમ આમ થવાનું. તો હવે બધાને પરિસ્પર્શતું પૃષ્ઠ દોરો મિત્રો, તો આવું થવાનું. જો તમે આમનું પરાવર્તન જ્યારે ચાલુ થાય એટલે દોરો તો જો હજુ આરે ગતિ કરતાં 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 આટલે ટચ થાય, જો આ આટલા આવ્યા છે એ દરમિયાન આટલા આવ્યા પહેલાં આટલા આવ્યા, હવે અમનું પરાવર્તન વહેલું ચાલુ થઈ ગયું, અમનું એ વહેલું ચાલુ થઈ ગયું પણ હજુ આ તો થોડા સમય પછી કરશે, અરે આટલા આવી એ દરમિયાન પહેલાં આટલા આવી ગયા, પહેલાં આટલા આવી ગયા. તો હવે જો આ બધાને પરિસ્પર્શતું પૃષ્ઠ દોરો મિત્રો, એટલે આપણી ચોપડીમાં જો આર્ય આકૃતિ દોરેલી છે મિત્રો, આ પરિસ્પર્શતું પૃષ્ઠ. જો ફરી એકવાર, ત્રણેય કિરણો સમાંતર હતો, તરંગગ્રહ સમતલ હતો, પણ આ બે છેડાવાળા પહેલાં પરાવર્તન ચાલુ કરી દેશે, કારણ કે અંતરગોળ અરીસો છે એટલે આ બે જગ્યાએ વહેલું ટચ થશે એટલે વહેલું પરાવર્તન ચાલુ કરી દે. એટલે જો એ પરાવર્તન પામીને આટલા આવ્યું
પેલું પરાવર્તન પામી નાખ અને પછી પેલા એટલો પહોંચીશ. તો આ જ્યારે આટલો પહોંચે એ દરમિયાન પેલા પાછા આટલા આવી ગયા, પેલા પાછા આટલા આવી ગયા, તો હવે બધાને પરિસ્પર સુપૃષ્ઠ. તો આ પરાવર્તિત તરંગ વગેરે કહેવાય મિત્રો. અને સમાંતર કિરણો કયો એકઠો થતો હોય એના મુખ્ય કેન્દ્ર આગળ, અને મુખ્ય કેન્દ્ર અને અહીં સુધીના અંતરને કેન્દ્ર લંબાઈ કહેવાય, અને કેન્દ્ર લંબાઈ અરીસામાં વક્રતા ત્રિજ્યા કરતો અડધી હોય, તો એમ બરાબર આર બાય ટુ ત્રિજ્યાવાળું આ ગોળાકાર ગૌણ તરંગક્રમ એ દોરેલું છે મિત્રો. આ પાછળ છે અરીસો છે. તો આમ અંતર્ગુરુ અરીસા વડે સમતલ તરંગક્રમનું પરાવર્તન આ રીતે સમજાવાય મિત્રો. સમજ્યા? અહીં હજુ ટચ નથી થયા, જ્યારે પેલા બે ટચ થઈ ગયા એટલે વહેલા પાછા પડ્યા, આ હજુ લેટ પાછા પડશે. અહીં કાચ જાડો એટલે હજુ આ બહાર નીકળી, એ દરમિયાન પેલા વધારે બહાર નીકળી ચૂક્યા છે, એટલે આ ટાઈપનું. જો તમે અંતર્ગુર લેન્સ લઈને ચર્ચા કરો મિત્રો, તો જો અંતર્ગુર લેન્સમાં આપણે આવું સમજાવી શકીએ, જો આ સમતલ તરંગગ્રહ આવી રહ્યું છે મિત્રો, જો અમને કાચમાં ઓછું અંતર કાપવાનું છે, જ્યારે અહીં સાઈડોમાં કાચ જાડો છે જુઓ, એટલે આરે ઓછું અંતર કાપવાનું હોવાથી વહેલા બહાર નીકળી જાય. ધારો કે આ જો અહીંથી બહાર નીકળશું, વકરીભવન તો થવાનું, અહીં વકરીભવન તો થવાનું, હજુ આ બહાર નીકળ્યું એ પહેલો તો પહેલાં બહાર નીકળીને આગળ નીકળી ગયા, અને માટે આ ઓમાંથી નીકળેલું તરંગગ્રહમાં આગળ નીકળી ગયું છે. હજુ આ તો શરૂઆત કરશે એટલે તમારું તરંગગ્રહ તમને આમ જોવા મળશે મિત્રો. આથી એટલે આમાં તમે જો આમાં દૂર જતું જાય, બહિર્ગોળ લેન્સમાં ભેગું થતું જાય, એટલે આ અંતર્ગોળ લેન્સમાં પણ તમે આવું સમજાવી શકો. બરાબર? તો આ ધ્યાન રાખજો. જો સમય તો સરખો જ લાગે કે ભાઈ અહીંથી આવતો પ્રકાશ ટી સમયમાં જો આટલે પહોંચ્યો, તો અહીંથી આવતો પ્રકાશ ટી સમયમાં આટલે આટલે નહીં પહોંચ્યો હોય, થોડો લેટ પડે, કારણ કે જાડો કાચ છે એટલે લેટ પડે, પેલો જાડો કાચ છે એટલે લેટ પડે, એટલે આ રહે ટી સમયમાં આટલા આગળ નીકળી ગયા, કારણ કે એમને કાચમાં ઓછું દોરવાનું હતું, અને આ ટી સમયમાં જો આટલો પહોંચે આટલો પહોંચે, એટલે સમય સરખો હોય પણ અંતરો જુદા જુદા થઈ જાય, અને એના કારણે આવો વળંગ થાય. તો આ લેન્સ અરીસાથી પરાવર્તન વક્રીભવનની બધી મેં વાતો તમને સમજાવી મિત્રો. આપણી ચોપડીમાં ટૂંકમાં આકૃતિ દોરીને આ વાત સમજાવીશ. ઓકે? તો આ ધ્યાન રાખજો મિત્રો. જો મિત્રો, આ થોડી એક વધારાની સમજૂતી હું તમને યાદ કરાવું છું, કારણ કે આ પાઠની અંદર આ બહુ મહત્ત્વની વાત છે. તમે 11મામાં જ્યારે તરંગોનું પ્રકરણ ભણેલા, તો તમે કદાચ ખબર છે કે આવી એક દોરી લેતા હતા, દોરી ઉપરના જુદા જુદા કણો એ બી સી ડી ઈ એફ જી એચ આઈ કણો લેતા હતા. તમે દોરીને ટાઈટ બે દિવાલોની વચ્ચે બાંધી હોય, હવે જો તમે આ દોરીના છેડા એને ઉપર લઈ જાઓ, નીચે લઈ જાઓ, આમ લાવો, એટલે શું કર્યું? એક દોલન. અને એક દોલન માટે લાગતા સમયને આવર્તકાર ટી કહેવાય. આ ટીના તમે આંઠ ભાગ પાડ્યા હતા, અને એ આંઠ ભાગ ટી બાય એટ, ટુ ટી બાય એટ, થ્રી ટી બાય એટ, ફોર ટી બાય એટ, ફાઈવ બાય ટી બાય એટ, અને જુદા જુદા સમય ટી બાય એટ સમય, ટુ ટી બાય એટ સમય, થ્રી ટી બાય એટ સમય, અને એમ કરતો કરતો ટી સમય કેવી તરંગ આકૃતિ રચાય એ તમને સમજાવેલું. 11મામાનું પુસ્તક તમે જોજો. તો ટી બાય એટ સમય આ કણે આટલું દોલન કર્યું, વિક્ષોભાઈ પહોંચેલો. ટુ ટી બાય એટ સમય આને કંપ વિસ્તાર જેટલું દોલન કરેલું, આનો એ કંપ વિસ્તારના રૂટ ટુમાં ભાગ જેટલું દોલન કરેલું, વિક્ષોભાઈ પહોંચેલો. અને માધ્યમમાં વિક્ષોભની ગતિને આપણે તરંગ કહેતા. જ્યારે આપણો કણ એક દોલન કરી દે, તો આવર્તકાર ટી જેટલા સમયમાં એક દોલન પૂરું થાય એટલે આવું એક તરંગ રચાતું. જો હું બહુ સમય નથી બગાડતો, 11મામાં તમે ભણેલા છો એટલે, ધારો કે આપણે ફિલ્મની લાઇનમાં ટિકિટ લેવા ઉભા હોઈએ મિત્રો, એ કણ, બી કણ, સી કણ, ડી કણ, મને કોઈ ધક્કો મારે તો મધમાનસાનેથી આમ જઈ, આમ જઈ અને આમ પાછો આવું, તો એક દોલન કરું, અને એક દોલન માટે લાગતા સમયને આવર્તકાર ટી કહેવાય. પણ એ સમય દરમિયાન પેલા ધક્કાની અસર આગળને આગળ છેક સુધી પહોંચી ગઈ હોય, તો જો આટલેથી આટલે પહોંચે,
તો આ એક તરંગ રચાય અને આ એક તરંગની લંબાઈને તરંગ લંબાઈ લેમડા કહેવાય. જો આ કણે એક દોલન કર્યું અને ઉપર જઈ નીચે જઈને અહીંયા એટલે એની કળા 2π થાય. હજુ વિક્ષોભ અહીં પહોંચ્યો એટલે આમને તો દોલન કર્યું જ નથી એટલે એમની કળા 0. તો યાદ રાખજો મિત્રો, આ તરંગ લંબાઈ લેમડા આટલાથી આટલા સુધીનું અંતર. પણ જો એક દોલન દરમિયાન આ કણની કળા 2π થશે અને વિક્ષોભ હજુ અહીં પહોંચ્યો એટલે એની કળા 0 છે, તો બોલો આ બે કણો વચ્ચે કળાનો તફાવત કેટલો? 2π - 0 એટલે 2π. તો જે બે કણો વચ્ચે કળાનો તફાવત 2π હોય, તે બે કણો વચ્ચે જે ડિસ્ટન્સ હોય એને તરંગ લંબાઈ લેમડા કહેવાય. તો જો તરંગ લંબાઈની વ્યાખ્યા મિત્રો, તરંગમાં જે બે કણો વચ્ચે કળા તફાવત 2π હોય, તે બે કણો વચ્ચેના અંતરને તરંગ લંબાઈ લેમડા કહે છે. તો યાદ રાખજો, તરંગમાં બે કણો વચ્ચે કળા તફાવત 2π હોય તો એ બે કણો વચ્ચેના અંતરને તરંગ લંબાઈ લેમડા કહે. તદુપરાંત બે શૃંગ વચ્ચેના અંતરને કે બે ક્રમિક ગર્ત વચ્ચેના અંતરને પણ તરંગ લંબાઈ જ કહેવાય. જો આ અંતર છે, અંતર એટલે પથ, રસ્તો, પથની લંબાઈ લેમડા, પણ એ બે વચ્ચે કળાનો તફાવત 2π હોય મિત્રો, તો લેમડા જેટલા પથ ને સમતુલ્ય, લેમડા જેટલા પથને સમતુલ્ય કળા તફાવત આપણે કેટલો લેવાનો? 2π લેવાનો મિત્રો. તો લેમડા જેટલા પથને સમતુલ્ય કળાનો તફાવત 2π હોય, અને એના ઉપરથી એકમ અંતર દીઠ કળા તફાવતને તરંગ સદિશ કહેવાય. લેમડા જેટલા અંતરે રહેલા બે કણો વચ્ચે કળા તફાવત 2π, તો એકમ અંતર દીઠ કળા તફાવત કેટલો? તો 2π/λ, જેને તમે તરંગ સદિશ કે કહેતા હતા. તરંગમાં એકમ અંતર દીઠ કળાના તફાવતને તરંગ સદિશ કે કહેવાય. તો લેમડા જેટલા પથ તફાવતને સમતુલ્ય કળા તફાવત કેટલો? 2π મિત્રો, બરાબર. તો આના ઉપરથી જો આપણે એક સૂત્ર બનાવીએ મિત્રો, કળા તફાવત અને પથ તફાવતનો, કે કળા તફાવત બરાબર 2π/λ ગુણ્યા પથ તફાવત. આવું એ અમારા માટે કામમાં આવે. તમને એમ કે એક તરંગમાં બે કણો વચ્ચેનું અંતર 2λ છે, એક તરંગમાં બે કણો વચ્ચેનું અંતર 2λ છે, તો તેને સમતુલ્ય તે બે કણો વચ્ચેનો કળા તફાવત કેટલો? તો જો હવે 2λ એટલે બે તરંગો, અને બે તરંગો ક્યારે ઉત્પન્ન થયો? તો જો અહીં ધ્યાન આપજો મિત્રો, કે ભાઈ આ દોરી હોય, જો આપણો કણ ઉપર જઈ, જો અહીંથી શરૂઆત કરી એટલે એની કળા 0 છે, ઉપર જાય એટલે π/2, π/3, π/2, 2π, એક દોલન થાય તો એક તરંગ રચાય. એટલે જો આમની કળા 0 હોય, આમની 2π હોય, તો આ વચ્ચેવાળાની π હોય, 0 અને π વચ્ચે આની π/2 હોય અને આની 3π/2 હોય. હવે જો આ એક તરંગની લંબાઈ એટલે લેમડા કહેવાય, હવે 2λ લાવવા માટે બીજું તરંગ આવે, તો પાછું આને ફરી બીજું દોલન કરવું પડે, અને બીજું દોલન કરે એટલે 2π/2π, તો પછી બીજા દોલન દરમિયાન તરંગ આટલે પહોંચે, તો જો આની 0 થાય, એની 0 થાય, આની 2π થાય, આની 4π થાય, તો આ વચ્ચેવાળાની 3π, આની π થાય, આની 5/2 થાય, આની 3π/2 થાય, બરાબર. આવું બધું થાય મિત્રો, બરાબર. આની 5π/2 થશે, આની 7π/2 થશે, અને આ 8π/2 એટલે 4π થાય. તો બે દોલન થાય તો બે તરંગ ઉત્પન્ન થાય, અને બે તરંગોની લંબાઈ એટલે આ લેમડા જે કુલ લંબાઈ 2λ. તો જો આ રસ્તાનું અંતર 2λ, તો 2λ જેટલા પથને સમતુલ્ય કળાનો તફાવત, તો 2λ જેટલા અંતરે રહેલા બે બિંદુ,
તો એ બે બિંદુ વચ્ચેનો કળા તફાવત કેટલો? તો જો આની કળા 0 અને આની 4π માટે કળા તફાવત 4π આવે, તો 2λ જેટલા પદ તફાવતની સમતુલ્ય કળા તફાવત 4π. અને જો આ સૂત્ર પ્રમાણે ગણશો તો એ જ આવે. જો 2π/λ અને મેં રસ્તાનો તફાવત 2λ લીધો, તો જો λλ જતું એટલે 4π, તો 2λ જેટલા રસ્તાના તફાવતની સમતુલ્ય કળાનો તફાવત 4π આવે. ટૂંકમાં એક સૂત્ર યાદ રાખજો, પાછળ બધા પ્રશ્નોમાં કામમાં આવશે મિત્રો. તો કળા તફાવત બરાબર 2π/λ પદ તફાવત. જો તમે બે ક્રમિક શૃંગ લો, આ શૃંગ અને આ શૃંગ, તો આ શૃંગની કળા 3π/2 અને આની π/2, તો જો બેનો તફાવત લો, 3π/2માંથી 2π/2 જોઈએ તો આ 1π/2 જાય, તો 3π/2 ઓછા 5π/2 છે, તો આ 5π/2માંથી 5π/2 જાય તો 4π/2 વધે મિત્રો, અને 4π/2 એટલે 2π. તો એનો મતલબ કે આ બે કણો વચ્ચે કળાનો તફાવત 2π છે, અને જે બે કણો વચ્ચે કળાનો તફાવત 2π હોય તે બે કણો વચ્ચેના અંતરને લેમડા કહેવાય. તો પછી આને આપણે લેમડા કહી શકીએ. અને એટલે તો આપણે કહેતા હતા કે આ બે ક્રમિક શૃંગ વચ્ચેના અંતરને તરંગ લંબાઈ લેમડા કહેવાય. જો તમે બે ક્રમિક ગર્ત લો, તો જો આની કળા 3π/2, આની 7π/2, 7π/2માંથી 3π/2 જોયો તો 4π/2, અને 4π/2 એટલે 2π. તો આ બે વચ્ચે પણ કળા તફાવત 2π જોઈએ, અને જે બે વચ્ચે 2π હોય એને અંતરની તરંગ લંબાઈ લેમડા કહેવાય. એટલે બે ગર્ત વચ્ચેના અંતરની પણ તરંગ લંબાઈ લેમડા કહેવાય. તો આ યાદ રાખજો મિત્રો, આ બધું બહુ અગત્યનું છે. એટલે 11મું ધોરણ તરંગોનું પ્રકરણ કદાચ તમે ઉતાવળમાં છેલ્લે ઉતાવળથી સાહેબે ભણાવેલું હોય, યાદ ના આવતું હોય, એટલા માટે મેં તમને મેમરી તાજી કરાવી. જે વહેલું દોલન ચાલુ કરે એની કળા પહેલી વધે, અહીંથી વિક્ષોભ સ્ટાર્ટ થયો એટલે એને દોલન ચાલુ કર્યું એટલે એની કળા વધુ હોય, પછી આવતા કણોની કળા ક્રમશઃ ઓછી હોય. તો આ બધું યાદ રાખજો મિત્રો. એટલે આ લેક્ચરમાં મેં તમને આ તરંગ લંબાઈ, કળા તફાવત, પથ તફાવતની વાત કરી. પથ એટલે રસ્તો, રસ્તાનો તફાવત એટલે અંતર બતાવવાનું, અને કળાનો તફાવત તો દોલનમાં જે કળામાં વધઘટ થઈ હોય એની વાત છે. એક દોલન બરાબર 2π કળા. જેમ વર્તુળમાં એક આખું રાઉન્ડ પૂરું કરો, અહીંથી નીકળ્યા, અહીં જ્યાં એક દોલન, એક પરિભ્રમણ કર્યું. પેલો કણ આમ જઈને આમાં, તો એને એક દોલન કર્યું કહેવાય. એક પરિભ્રમણ એટલે 2π, એક દોલન એટલે પણ 2π જેટલી કળા થાય, રાઈટ? તો આ બધું યાદ રાખજો મિત્રો. ચાલો, ઓકે, આટલે આપણે આ લેક્ચરમાં કામ અટકાવીએ છીએ.